नमस्कार मित्रों, स्वागत है आपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना वीडियो में आपने प्रधानमंत्री उज्ज्वला योजना 2.0 विषय माहिती मेळवीशुं। ते पहेला जो आपनी आ चैनल पर नवा होय अने चैनल ने हजु सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपनी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियो नो नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करीए आज नो आपनो टॉपिक। ग्रामीण विस्तारनी महिलाओं माटे महत्वनी योजना। तो मित्रों, प्रधानमंत्री उज्ज्वला योजना 1.0 नी सफलता बाद प्रधानमंत्री उज्ज्वला योजना 2.0 ने लॉन्च करी देवामां आवी छे, जे अंतर्गत मफतमां मळशे गैस सिलिंडर अने गैस सिलिंडरनी साथे सगड़ी पण मफतमां आपवामां आवशे अने गैस सिलिंडर पण जे भरेलो सिलिंडर आपवामां आवशे। तो आ योजना अन्वयनी संपूर्ण माहिती आपणे जोईशुं अने योजनानो लाभ कोने मळवा पात्र छे, कया कया डॉक्युमेंट जोईशे अने क्यां ऑनलाइन एप्लाय करी शकाशे ते अंगेनी संपूर्ण माहिती आपणे मेळवीशुं। तो वीडियोने छेल्ले सुधी जोता रहेजो जेथी करी अने प्रधानमंत्री उज्ज्वला योजना 2.0 नी संपूर्ण माहिती तमने मळी जाय। तो चालो हवे आपणे माहिती जोता जईए। प्रधानमंत्री उज्ज्वला योजना एटले के पीएम युवा योजना 2.0। तो आ अन्वये pmuy.gov.in वेबसाइट ऊपर हालमां ऑनलाइन फॉर्म भरवानुं शरू छे। तो मित्रों, आपणे ऑनलाइन फॉर्म केवी रीते भरवुं ते अंगेनो वीडियो अलगथी बनावी अने चेनल ऊपर प्रसारित करीशुं। तो मित्रों, 5 वर्ष पहेला वर्ष 2016 प्रधानमंत्री उज्ज्वला योजना लॉन्च करवामां आवी हती अने उज्ज्वला 1.0 માં બીપીએલ પરિવારની 5 કરોડ મહિલાઓને એલપીજી ગેસ કનેક્શન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ એપ્રિલ 2018 આ યોજનાનું વિસ્તરણ કરવામાં આવ્યું, જેથી વધુ 7 કેટેગરીમાંથી મહિલાઓનો સમાવેશ કરી શકાય અને આ 7 કેટેગરીમાં એસસી, એસટી, પીએમ, એવાય, એએવાય, નીચલી જાતિના લોકો, વનવાસી તેમજ લક્ષ્યદ્વીપનો સમાવેશ કરવામાં આવ્યો। આ ઉપરાંત 8 કરોડ એલપીજી કનેક્શનનો લક્ષ્યાંક સુધારી દેવામાં આવ્યો હતો અને આ લક્ષ્યાંક ઓગસ્ટ 2019 સુધીમાં જ પ્રાપ્ત થયો હતો। નાણાકીય વર્ષ 2021-22 બજેટમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 1 કરોડ વધારાના એલપીજી કનેક્શન આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી અને આ 1 કરોડ વધારાના પીએમ યુવાય કનેક્શનનો લક્ષ્યાંક ઓછી આવક ધરાવતા પરિવારોને એલપીજી કનેક્શન આપવાનો હતો, જે અગાઉની યોજનામાં અંતર્ગત ઉપલબ્ધ ન હતા। ત્યાર પછી મિત્રો, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 10 ઓગસ્ટના રોજ એટલે કે ગઈકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉત્તર પ્રદેશના મહોબામાં ઉજ્જવલા 2.0નો શુભારંભ કર્યો હતો, જેમાં ઉત્તર પ્રદેશની 1000 મહિલાઓને નવા એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા અને આ સિવાય નાણાકીય વર્ષ 2021-22 1 કરોડ એલપીજી ગેસ કનેક્શન આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી। તો મિત્રો, ઉજ્જવલા યોજનામાં માત્ર એલપીજી ગેસ કનેક્શન જ આપવામાં આવ્યા હતા, જ્યારે ઉજ્જવલા 2.0માં એલપીજી ગેસ કનેક્શન સાથે ભરેલો ગેસ સિલિન્ડર અને સગડી પણ ફ્રીમાં આપવામાં આવશે। તો મિત્રો, ઉજ્જવલા 2.0 અન્વયે ગેસ કનેક્શનની સાથે ભરેલો એક સિલિન્ડર આપવામાં આવશે અને સાથે ગેસની જે સગડી આવે છે તે પણ મફતમાં આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો, આગળ જોઈએ કે એડ્રેસ પ્રૂફ વગર મળશે કનેક્શન। તો પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હવે ઉજ્જવલા 2.0નો લાભ લેવા માટે પ્રવાસીઓને રેશન કાર્ડ અને એડ્રેસ પ્રૂફ જમા કરાવવાની જરૂર નથી, પરંતુ જરૂરિયાતવાળા પરિવારને હવે જાતે જ ટ્રુ કોપી કરી અને અરજી આપવાની રહેશે। ત્યાર પછી મિત્રો, જોઈએ કે અરજી ક્યાં કરવી। તો મિત્રો, www.pmuy.gov.in ની વેબસાઇટ પર જઈ અને તમે ઘરે બેઠા જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય તે અંગે આપણે અલગથી વિડીયો બનાવીશું। ત્યાર પછી મિત્રો, આપણે જોઈએ કે જરૂરી ડોક્યુમેન્ટ શું છે, એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 અન્વયે લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। તો મિત્રો, આસામ અને મેઘાલય સિવાયના તમામ રાજ્યો માટે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે અને મિત્રો, ઓળખ અને સરનામાના પુરાવા માટે આધાર કાર્ડની જરૂરિયાત રહેશે અને આધાર કાર્ડમાં બીજા સ્થળનું સરનામું હોય તો તમે ચૂંટણી કાર્ડ, લાઇટ બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, રેશન કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ,
પાણીનું બિલ, ફ્લેટ, એલોટમેન્ટ કે પોઝેશન લેટર, લીઝ એગ્રીમેન્ટ વગેરેનો ઉપયોગ પણ તમે એડ્રેસ પ્રૂફ તરીકે કરી શકો છો. ત્યાર પછી રેશન કાર્ડ, લાભાર્થી અને પરિવારના પુખ્ત સભ્યોના આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર તથા IFSC કોડ અને પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂરિયાત રહેશે. તો આ મિત્રો, આ પ્રમાણેના ડોક્યુમેન્ટ સાથે તમે PMUY.gov.inની વેબસાઇટ પર જઈ અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 અન્વયે ઓનલાઈન અરજી કરી શકો છો. તો મિત્રો, બહુ જલ્દી તમને ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય તેનો વિડીયો આપવા માટે પ્રયત્ન કરીશું. તે ઉપરાંત મિત્રો, અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ ટ્રીક ગુજરાતીની મુલાકાત લેતા રહેજો અને આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો ચેનલની લિંક પણ તમે અહીંયા જોઈ શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે, કે પછી તમે તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો એટલે આ પ્રમાણેની ટેલિગ્રામ ચેનલ તમને જોવા મળશે. તો તેમાં પણ આપણે સરકારી પરિપત્રો, યોજના વિષયક માહિતીના વિડીયોની લિંક મૂકતા હોઈએ છીએ. તો જો ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ શકો છો અને આવા જ વિડીયોના નોટિફિકેશન માટે તમે આપણી યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.